કરજણ સ્થિત હજરત સૈયદ એકટીનચા સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ પર સદર શરીફની વિધિ સંપન્ન કરાઈ. શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. વડોદરાના કરજણમાં સંતોષનગરમાં આવેલી હજરત સૈયદ યકીનશા બાવાની દરગાહ શરીફ પર તેઓએ હજારો હિન્દુ મુસ્લિમ અનુયાયીઓની હાજરીમાં સંદર શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. યકીનશા બાવા સાહેબના આસ્થાના પર અસરની નમાજ બાદ રાતે બે રિફઈ નિશાનો સાથે સંદલનું જુલુસ ગ્રીન પાર્ક સોસાયટીથી નીકળી જલારામનગર પહેલાં ફળિયાદમાં થઈને મસ્જિદ મહોલ્લામાંથી પસાર થાય અને સંતોષનગર પાસે આવેલી યકીનશા બાવાના આસ્થાના પર અકીદતમંદો ઉમટી પડ્યા હતા અને સૈયદ સાદતની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે સંદર શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. સંદર શરીફ પ્રસંગે હજરત સૈયદ યકીનશા સરકારના મજાર પર મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સંપ્રદાયના અનુયાયીઓ ઉમટી પડ્યા હતા, જે જુલુસ સલાતો સલામના પઠન સાથે દરગાહ શરીફ પર પહોંચ્યું હતું. હજરત સૈયદ સદાતોના હસ્તે યકીનશા બાવાની દરગાહ પર સંદર શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. ત્યારબાદ અકીદત મંદો દ્વારા ફૂલ ચાદર અને ગલીફ અર્પણ કરાયા હતા. અંતમાં દુઆ અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. ત્યારબાદ યકીનશા બાવાના શ્રદ્ધા રૂઓ ખૂબ મોટી સંખ્યામાં કરજણ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા શ્રદ્ધાળુઓ માટે નિયાઝનું પણ આયોજન ઝાકીરભાઈ સિંધી તરફથી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાતના 10 વાગ્યાના સુમારે આયોજિત સંદર શરીફમાં કરજણના મશહૂર કવાલ જલાલ અજમીરીએ કવાલીની રમઝટ બોલાવી હતી. યાકુબ પટેલ, ZS TV, કરજણ.